જો તમારે ખરેખર બાળકને હોશિયાર બનાવીને આગળ વધારવું હોય તો તેના માટે શું કરવાનું છે? તો પહેલી વાત છે કે વાત વાતમાં બાળકને ટોક્યા કરવાનો નથી. ઘણી વખત કેવું છે કે પેરેન્ટ્સ આખો દિવસ બાળકની પાછળ જ પડી રહી છે. હોમવર્ક કરી લીધું, હોમવર્ક કરી લે, મોજા સરખા મૂક, બેગ સરખી મૂક, ખાવાનું ખાઈ લે, આ નહીં કરતો, તે નહીં કરતો, પણ વારંવાર ટોક્યા કરવાથી તેનો આત્મવિશ્વાસ છે ઘણા અંશે લેવલ તેનું ઓછું થઈ જાય છે. એ વાત આપણને અત્યારે નહીં ખબર પડે, પણ આગળ જતાં ખૂબ જ તેને ગંભીર સાબિત થાય છે. તો વારંવાર ટોકવાનું નથી, આ પહેલી બાબત છે. બીજી બાબત છે કે વારંવાર ટોકવું નહીં તો બાળક માને કેવી રીતે? કે આપણે કોઈ વાત બાળક પાસે મનાવવી છે તો તેના માટે શું કરવાનું? તો તેના માટે તમારે શું કરવાનું છે કે એકની એક વાત પાંચ વાર કહીને લાંબુ ભાષણ આપવાનું નથી, પણ તમારે તેની તે જ વાત બે વખત કહેવાની છે. ને જો છતાં પણ બાળક માનતું નથી તો તમારે તેની પાસે જઈને તે વાત કરવાની છે. જેમ કે તમે તેને કોઈ વસ્તુ છે તેને તેની જગ્યાએ મૂકવા માટે કહો છો ને તે નથી માનતું, તમે દૂરથી એકદમ જ રાડારાડ કરો છો, એના બદલે તેની પાસે જઈને ખભા પર હાથ મૂકીને શાંતિથી તેની સામે જઈને કે જો બેટા તું તારી બેગ છે એ તું તારી જગ્યાએ મૂકી દે, આ ખૂબ ગંદુ લાગે છે. આવી રીતે તમે થોડા દિવસ કરશો ને એટલે બાળક તમારું માનવાનું શરૂ કરશે અને વારંવાર તેની બેગ છે જ્યાં ત્યાં મૂકી દેતો હોય તેના બદલે તે જગ્યાએ મૂકતું થશે. આમ તમારે એકની એક વાત છે તેને પાંચ વખત કહેવાની નથી અને લાંબુ ભાષણ પણ આપવાનું નથી. ત્યાર પછીની ત્રીજી વાત છે કે બાળકની સામે તમારે ક્યારેય ઝઘડો કરવો નહીં. જેમ કે પેરેન્ટ્સ તરીકે અથવા તો ઘરમાં કે બીજા સાથે કે એવી રીતે બાળક સામે ક્યારેય ઝઘડો કરવો નહીં. વધારે પડતો જો ઝઘડો છે એ ઉગ્ર બની જાય ને અથવા એવું કંઈક બોલાઈ જાય તો બાળકનું માઇન્ડ છે તરત જ કેચઅપ કરી લેતું હોય છે. આ વાતની ગંભીર અસર જ્યારે તે મોટા થાય છે ત્યારે પડે છે, એટલા માટે બાળક સામે ક્યારેય ઝઘડો કરવો નહીં. ત્યાર પછીની ચોથી વાત છે કે કોઈ પણ વ્યક્તિ ઘરે આવે કે કોઈ મહેમાન આવે તો આપણે બસ એક જ વાત કરીએ છીએ, મારું બાળક તો ખૂબ તોફાની છે. વધારે પડતા તોફાન જ કર્યા કરે છે, પણ આ વાત તમારે ક્યાંય કરવાની નથી, બાળકની કમ્પેરિઝન પણ કરવાની નથી. બસ મારું બાળક તો સારું છે, ભણવામાં કેમ છે એમ બધા પૂછે તો પણ કહેવાનું કે બસ સારું છે. બાકી તમારે તેના વખાણ કરવાના છે થોડા ઘણા, વધારે પડતા પણ કરવાના નથી અને એકદમ જ તેને એકદમ જ ઉતારી પણ પાડવાનું નથી કે તોફાની છે, આમ છે, તેમ છે. એટલે કોઈ પણ મહેમાન ઘરે આવે, ગેસ્ટ આવે કે આજુબાજુમાં કોઈ પણ હોય તો બાળકને ઉતારી નથી પાડવાનું. ત્યાર પછીની પાંચમી વાત છે કે રાત્રે સૂતી વખતે બાળકને તમારી પાસે સુવડાવો અને તેને કોઈ એવી સરસ મજાની વાર્તા કહો કે આખા દિવસ દરમિયાન તે શું કર્યું તે કહો. મતલબમાં જ્યારે આપણી બાળક આપણી પાસે હોય રાતે એવો સમય થોડોક એવો કાઢો અડધો કલાકથી કલાક કે આપણે ફોનને એક બાજુ સાઈડમાં મૂકી દઈએ અને બાળકને થોડોક સમય આપીએ, પૂછીએ કે તે આખો દિવસ શું કર્યું શું નહીં, આપણે નાનપણમાં કેવા હતા, કેવી રીતે જીવતા હતા, કેવું આપણું જીવન હતું, એ બધા જ વિશે વાતો કરો. બાળકને પણ ખૂબ મજા આવશે. આમ બાળકને છે વધારે પડતું આપણું બનાવીને રાખો એટલે ખૂબ મજા આવશે. બાળક સાથે રમો, એને પણ મજા આવશે અને આપણને પણ મજા આવશે. આમાં પાંચ વાતનું ખાસ ધ્યાન રાખો અને બાળકને ખૂબ હોશિયાર બનાવો અને આગળ વધારો. બાળકની કમ્પેરિઝન કરીને કે તેને ટોક્યા કરીને કે વારંવાર કોઈ એકની એક વાત કરીને તેને ઉતારી નહીં પાડો કે પછાડી નહીં પાડો, બાળક ઘણું બધું આગળ નીકળશે. એમાં પાંચ વાતનું ધ્યાન રાખો અને બાળકને હોશિયાર બનાવો.